Namo Noe Sauriyantanam, 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 Namo Noe Omkaram Indu Sanyavta Nityam Jayanti Yogina Kamadam Okshadam Che Omkaray Namo Namo Manginam Bhagavan Yero Manginam Gautamurvi Manginam Kunkundari Ujendra Mursu Manginam Namasamari Sadaan Swanam Bhutya Chakasti Chit Sohavai Bhavaya Sarvama Trivao Niyutani Nidata Pantyo Trivata Niche Nichar Niti Chai Arite, cine? Nata pugul pranam nu gnan karese, itle gnayak svabhav jene drishtima anubhav mayu. E gnayak svabhav ma tu janvana dekhvana svabhav chhe. E janva dekhva ma kese te pugul pranam nu gnan. Tie vakte tyan do rag adi, dvish adi, bhakti adi, stuti adi no rag thai, tie pudgal parinam kevam aave chhe. Tena gnyan kare chhe. Enu gnyan kare chhe. Gnayak svabhav huvathi, jannar dekhnar huvathi, anubhav ma jannar dekhnar aayo huvathi, te rag adi thai raya dan bhakti adi stuti adi no rag te nahi jane jini vache che pudgal parinam etle rag chahe to bhagwan ni bhakti no stuti no panchmahavrat no je rag e rag pudgal parinam che એનું જ્ઞાન કરે છે એને જાણે છે જ્ઞાની તેથી એમ પણ નથી એટલે શું કે આત્મા જ્ઞાયક સ્વભાવ છે એમ જ્યાં જાણવાનો અનુભવવાનો દ્રષ્ટિમાં આવ્યો જ્ઞેયની પર્યાયમાં જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય પૂર્ણ છે તેવું ભાન અનુભવ થયો તે ધર્મીને રાગારીના પરિણામ થાય તેને એ જાણે છે કેમ કે તેનો જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ હોવાથી ધર્મીને રાગ કે પુણ્ય પાપના ભાવ થાય તેને પુદગળ પરિણામ કરીને તેને એ જાણે છે જાણવા છતાં એમ પણ નથી કે પુદગળ પરિણામ જ્ઞાતાનો વ્યાપ છે શું કીધું એ રાગ અને દયાદાનના વિકલ્પોને જાણે છતાં જાણતા એમ નથી કે રાગ છે તે આત્માનું કાર્ય છે આવું છે ભગવાન આત્મા નાયક સ્વભાવ વસ્તુ સ્વરૂપ ચૈતન સ્વરૂપ છે એવું જ્યાં ભાન થયું ત્યારે તેને રાગ આદિના પરિણામ વિતરાગ પૂર્ણ નથી એથી તેને દયાદાન ભક્તિ સ્તુતિ એવો રાગ આવે તેથી તે રાગને જાણે જાણવા છતાં રાગ આત્માનું કાર્ય છે એમ નથી પૂદગળ નું કાર્ય છે જેની વાત છે ભાઈ છે જાણનારો જ્ઞાતા પૂદગળ પરિણામ નું જ્ઞાન કરે એ રાગને જાણવાનું કામ કરે તેથી એમ પણ નથી કે પૂદગળ પરિણામ એ રાગ આદિ છે એ જ્ઞાતા નામ જાણનારનું કાર્ય છે એમ નથી
દેવાની સમજાય છે માં. રાગ ને અહીં જાણે તો વ્યવહાર કયો ને પેલો, કે પોતાને જાણે છે પણ રાગ નું જ્ઞાન થયું ને એમ પેલું બતાવ્યું, જાણે છે તો પોતાને. પણ અહીંયા પાછું સિદ્ધ કરવું છે જે રાગ ને જાણે છે, જાણવાનું તૈયાર તો પોતાથી સપર પ્રકાશ નો સ્વભાવ હોવાથી જાણે છે. એ જ્ઞાનની પર્યાય ષટકારકપણે પ્રણમતિ પોતે કરતા પર્યાયનો પોતે કાર્ય પોતાનું એ રાગનું કાર્ય નહીં. પણ રાગને જાણે છે તેથી રાગ આત્માનું વ્યાપનામ કાર્ય છે એમ નથી. મોટાણી જીણું છે ને તમારી ક્યાંય ને પ્લાસ્ટિક નું શું છે, ભૂખું છે ને. ભગવાન આત્મા જાણનાર દેખનાર જેનો જાણ આવ્યું તો લખાય, હું સ્વસંવેદન દર્શન જ્ઞાન સમાન છું બસ. એવું જ્યાં ભાન થયું એની જ્ઞાનની પર્યાયમાં રાગનો કાળ હોય તે રાગ આવે, પણ રાગને જાણવાનું કાર્ય તે જીવનું છે. તો રાગને જાણવાનું કાર્ય જીવનું છે તો રાગ એનું કાર્ય આત્માનું છે એમ કે નહીં એમ પ્રશ્ન છે. રાગને જાણે છે તો જાણવાનું કાર્ય તો એનું છે, તો રાગને જાણે છે તો રાગ એનું વ્યાજ કાર્ય છે કે નહીં, સમજાણું કઈ. ભૂતગળ પરિણામ જ્ઞાતાનો વ્યાજ છે એમ પણ નથી, એમ રાગ જાણનારનું કાર્ય છે એમ નથી. હા એ આવી વાતું છે. કારણ કે પૂદગળ ને એ પૂદગળના પરિણામ ને હવે પૂદગળ કહી દીધા, અંદર દયા દાન વ્રત ભક્તિ સ્તુતિ નો રાગ થાય તેને પૂદગળના પરિણામ કયા હતા પહેલે, હવે એને પૂદગળ કહી દીધા. સમજાણું કઈ, એ પૂદગળ ને અને આત્માને આખા દ્રવ દીધા ને બે આખું. નિર્જ્ઞાયક સંબંધ નો વ્યવહાર માત્ર હોવા છતાં એ પૂદગળ ના પરિણામ કહો કે પૂદગળ કહો આ ગાદી. વ્યવહાર રત્નોત્રય નો રાગ એ પૂદગળ કીધું અહી. પૂદગળ ના વ્યાપ છે કાર્ય તેથી તે પૂદગળ છે એમ કીધું. તે પૂદગળને અને આત્માને જ્ઞેયનાયક સંબંધનો વ્યવહાર માત્ર એ રાગને જાણનારો નહીં જણાય એ જ્ઞાયક જ્ઞેયનો વ્યવહાર માત્ર સંબંધ, નિશ્ચય સંબંધ તો છે નહીં. જ્ઞેયનાયકને રાગનો જ્ઞેય અને આત્મા જ્ઞાયક એવો જે જ્ઞેય જ્ઞાયક નો સંબંધ એ વ્યવહાર માત્ર છે. પરમાર્થ છે તો પોતે જ્ઞાન નો પર્યાય જે થયો તે દ્રવગુણ ને પર્યાય તે જ્ઞેય અને તેનો જાણનાર. આવું જૂનું છે. ભૂતગળ ને અને આત્માને ભગવાનની ભક્તિનો ભાવ આમ સ્તવન ચાલતો એમ વાંચન ચાલે વિકલ્પ. પણ આ તો સમદભદ્ર આચાર્ય યાદ આવ્યા છે. સમદભદ્ર એમ કહે છે પ્રભુ ચોવીતીર્થની સ્તુતિ કરી છે ને,
મને પ્રભુ આપની ભક્તિનો વ્યસન પડી ગયો છે એમ કે છે. એમાં 24માં છે, સ્તુતિ કરી છે ભાઈ, અર્થ કર્યા જુગલ કિશોર. મારે એ જાતનું વ્યસન છે. હા હા હા, 24 તીર્થંકરની સ્તુતિ કરી પણ એમ કહ્યું પ્રભુ મને વ્યસન છે. એ રાગ છે, છોડવા દે એમ કે. કેમ કે એ તો પરદેશ છે. શ્રીમદ માં આવ્યું ને, શ્રીમદ માં જાશું સ્વરૂપ સ્વદેશ, આ બે ના શબ્દ હારી મેળવ્યું. હા હા, અરે અમારે હજી રાગ બાકી છે પરદેશ. શેષ કર્મ નો ભોગ છે ભોગવો અવશેષ, એટલો હજી પરદેશ રાગ બાકી છે. હા હા, તેથી દેહ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. એ રાગ જે બાકી ભક્તિ નો આદિ એ પરદેશ છે. અંતર ભગવાન સ્વરૂપ સ્વદેશ, અનંત અનંત ગુણ નો સાગર દરિયો, એ અમારો સ્વદેશ છે. એમાં અમે જવાના છીએ. હા 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 હા, એ પૂજાભાઈ આવી વાત છે. આ તો શું આવ્યો, બેન ને પરદેશ શબ્દ વાપર્યો છે, શ્રીમદે સ્વદેશ શબ્દ વાપર્યો. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ આદિ ગુણ નો દરિયો છે, એ પોતે તે સ્વદેશ છે. અને ચાહે તો ભગવાન નું સ્મરણ આવવું, પંચ પરમેશ્વરી નું ભક્તિ સ્તુતિ થવી, એ રાગ તે પરદેશ છે. હા હા હા, હજી એકાદ ભવ પ્રદેશમાં રહેવાનું છે, પછી તો અમે સ્વરૂપમાં સ્વદેશમાં ચાલ્યા જવાનું. હા હા, બહુ વાત આખરી બાપા, માર્ગ સમયસાર નો માર્ગ કોઈ અલૌકિક છે. સમયસાર એટલે આત્મા, એનો માર્ગ માર્ગ સેનો છે, પણ અનભ્યાસ એ દુષ્કર થઈ ગયો છે. દુર્લભ કીધું છે ને, સમ્યક દર્શન દુર્લભ કીધું, એ અપેક્ષા. સાત જ્ઞાયક સ્વભાવ છે, છે તેને પામવું એ તો છે, તેને પામવું એ તો સરળ છે. એ શ્રીમદે કહ્યું છે ને, સત છે, સર સરળ છે, સર્વત્ર છે. હા હા હા, ભગવાન આત્મા સત છે, સર્વત્ર છે, સરળ છે, પોતે છે. વિનાયક સ્વભાવ ભાવ ભગવાન એને કહે છે કે જ્ઞાનમાં રાગના પરિણામનું જ્ઞાન થાય, તેથી તે જ્ઞાતાનું રાગ કાર્ય છે એમ પ્રશ્ન છે. છે પુદગળને અને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પણ પુદગળ પરિણામ જેમાં જેનું નિમિત્ત છે, એટલે કે જે દયાદાન ભક્તિ વ્રત તપનો વિકલ્પ ઉઠ્યો છે રાગ, એ પુદગળ પરિણામ જેનું નિમિત્ત છે, કોણ એવું જે જ્ઞાન. હા હા, જ્ઞાન થયું છે તો ઉપાદાન પોતાથી. હા હા હા, જો પાછા રાગનું જ્ઞાન થયું છે તો પોતાથી, એમાં રાગ નિમિત્ત છે, રાગના જ્ઞાનમાં એ નિમિત્ત છે. જ્ઞાન થયું છે
રાગ નું જ્ઞાન થયું છે, પોતાના ઉપાદાન થી થયું છે. બહુ જૂનું બાપુ માર્ગરાજ ના ભાઈ. નાયક કેતા એમાં બધું સિદ્ધાંત સમાઈ જાય. આહા, એ જાણનારો, પણ જાણનારો છતાં એ આવી ગયું છે ને છઠ્ઠી કથા. જ્ઞાયક મરી હોય અપમતું ન પોતું જાણવું એવં ભણંતી શુદ્ધમ નાઓ જો સો સોચો. જાણનાર જાણનારને જાણે છે. હા હા, કે છે જાણનાર જાણનારને જાણે છે તો ઉપાદાન બરાબર છે. હવે જાણનારમાં જાણવાની પર્યાયમાં રાગ નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કઈ કરતું નથી એનો અર્થ. હા હા હા, છે ઉદગળ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન, તે જ જ્ઞાતાનો વ્યાપ છે, તે જ આત્માનું કાર્ય છે. હા હા, રાગનું જ્ઞાન થયું માટે રાગનું એક કાર્ય છે, અથવા રાગનું કાર્ય આત્માનું છે એમ નથી. એ તો પહેલા આવી ગયું છે, જ્ઞાન થયું માટે રાગનું કાર્ય છે એમ તો નથી, પણ રાગ આત્માનું કાર્ય છે. રાગનું અહીં જ્ઞાન થયું માટે આત્માનું રાગ કાર્ય છે એમ નથી. આવું છે પ્રેમચંદ ભાઈ, ઝીણી વાતો છે બાપુ. હા બરાબર, પણ આવી ભાગ્યશાળી છે, બરાબર ગાથા એવી આવી છે ને. હા હા, ઉદગલ ને એ રાગ આદિ ભક્તિ આદિ સ્તુતિ આદિ નો રાગ તે જ્ઞેય અને આત્મા જ્ઞાયક એવો વ્યવહાર માત્ર હોવા છતાં, વ્યવહાર માત્ર હોવા છતાં આ હા હા, પણ પૂદગો પરિણામ જેનું નિમિત્ત છે અહીં જાણવાનો પર્યાય થઈ છે પોતાથી, એ રાગથી થઈ નથી. રાગને જાણવાનું જ્ઞાન રાગથી થયું નથી, થયું છે પોતાથી. એ પોતાના જ્ઞાનથી માં રાગ નિમિત્ત છે, છતાં તે રાગનું કાર્ય જીવનું નથી. છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનો વ્યાપ છે. રાગનું જ્ઞાન એમાં તો નિમિત્ત છે, જ્ઞાન તો પોતાનું પોતાથી થયું છે. રાગને જાણવાનું જ્ઞાન, પણ જ્ઞાન પૂતિ પોતાથી થયું છે, એના જ્ઞાનમાં રાગ નિમિત્ત માત્ર છે, અને તે જ્ઞેય જ્ઞાયકનો વ્યવહાર માત્ર હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નથી. રાગનું કાર્ય નથી આત્માનું પરિણામ એ તો પહેલા આવી ગયું છે. અહીં તો હવે આત્માનું જ્ઞાન છે થયું અને રાગનું જ્ઞાન થયું, એ જ્ઞાન થયું છે પોતાથી ઉપાદાનથી. એમાં રાગ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ નિમિત્ત છે. નિમિત્તનો જ્ઞેય જ્ઞાયક સંબંધ વ્યવહારે હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નથી. ભાષા તો હાદી છે, પણ હવે ભાવ તો ભાઈ ભાવ તો જે હોય આવે એમાં એને કઈ હળવા કઈ ના ખાય બીજા. હા હા, આવું સ્વરૂપ છે. માટી તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે. જો સરવાળો, એ આત્મા જ્ઞાન છે એને સ્વને જાણ્યો, અને રાગ થાય છે તેને પરને જાણ્યો, એવું જે જ્ઞેય જ્ઞાયક તો વ્યવહાર માત્ર, છતાં તે રાગનું કાર્ય આત્માનું નથી, પણ રાગનું કાર્ય પણ જ્ઞાન જ જ્ઞાતાનું કાર્ય છે. રાગ આત્માનું કાર્ય નથી, પણ રાગ સંબંધીનું જ્ઞાન જે પોતાથી જ્ઞાન થયું છે તે જ્ઞાતાનું કાર્ય છે. હા હા, છે
માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કાર્ય છે. આ એ પણ હજી ભે છે. હે તો પરથી જુદું બતાવું છે ને ફક્ત. હા હા, નહીતર તો રાગ સંબંધીનું જ્ઞાન અને પોતા સંબંધીનું જ્ઞાન, એ જ્ઞાન પોતાથી થયું છે. એ જ્ઞાન જ્ઞાતાનું કાર્ય છે એ પણ વ્યવહાર કીધો. એ જ્ઞાતાના પરિણામ જે થયા પરિણામ, એ પરિણામ કરતા ને પરિણામનું કાર્ય છે. એને આત્માનું કાર્ય પરથી જુદું પાડીને પાડવા કહ્યું છે. આટલા બધા ભેદ ક્યાં સમજવા. વિતરાગ માર્ગ એવો છે ભાઈ, બહુ સૂક્ષ્મ ઝીણો છે. હવે આ જ અર્થના સમર્થનનો કળશરૂપ કાવ્ય કહે છે. જો ગાથા પૂરી થઈ ગઈ, ટીકા. વ્યાપ વ્યાપકતા તદાત્મની ભવેત નેવ તદાત્મન્યપિ વ્યાપ વ્યાપક ભાવ સંભવ વ્રતે કા કર્તું કર્મતિથિ અસંભવ વૃત્તિ ઇતિ ઉદામ વિવેક દસ્મરમ અહો ભારેણ વિનંતિ વિનંતમો જ્ઞાની ભૂય તદા સહેવ લસી કર્તું તો શૂન્ય પુમાન. વ્યાપ વ્યાપક ત્યાં તદાત્મની ભવે છે. વ્યાપ વ્યાપકપણું એટલે કરતા કર્મપણું તત્સ્વરૂપમાં હોય. રાગ એ કઈ જીવનું સ્વરૂપ નથી, તેથી વ્યાપ વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય. આત્મા વ્યાપક અને એના જ્ઞાન પરિણામથી વ્યાપ હોય. પછી જુદું બતાવું છે ને. વ્યાપક વ્યાપ એટલે જ્ઞાનના પરિણામ, અને વ્યાપક તે આત્મા તે તત્સ્વરૂપમાં જ હોય. રાગ દયાદાન ભક્તિ વ્રત સ્તુતિનો રાગ એ કંઈ તત્સ્વરૂપ નથી, એ કંઈ આત્મ સ્વરૂપ નથી. આ તેથી વ્યાપ વ્યાપકપણું એટલે કે કરતા કાર્યપણું તત્સ્વરૂપમાં હોય. એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તે સ્વરૂપમાં કરતા કર્મ પણ હોય. કરતા આત્મા અને જ્ઞાન પરિણામ કાર્ય અથસત તત્સ્વરૂપમાં હોય. રાગ જે વ્યવહાર રત્ન તરીનો વિકલ્પ ઉઠે છે તે અતત સ્વરૂપ છે. આવી જાતનો ઉપદેશ હોય નવા અજાણ્યા માણસ હું હતી ક્યાંથી એક નો કેતો કાલ્યો છોકરો આવ્યા હતા ને રાજકોટ વાળા છોકરો કોક બાય નીકળ્યા કેતો મારા હું મેં કેમ સમજા નહીં કે છોકરા આવ્યા હતા ને ખાલી કોઈ મોટો છોકરો હતો આમ બહાર નીકળ્યા નું પગ થી શું તમે કીધું કઈ સમજાતો પણ કીધી સમજાયા આંબળવામાં મળ્યું નથી પરિચય નથી. છોકરો હતો રાજકોટ નો પાઠશાળા ના આવ્યા હતા ને બધા. હા હા હા, વ્યાપ વ્યાપક પણ તત્સ્વરૂપમાં હોય એક વ્યાખ્યા. એટલે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ, એના પરિણામ પણ જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. એ આત્મા વ્યાપક અને જ્ઞાન પરિણામ વ્યાપ્ય એનું તત્સ્વરૂપ છે. એ તત્સ્વરૂપમાં કરતા કર્મ પણ હોય, તત્સ્વરૂપમાં વ્યાપ વ્યાપક પણ હોય, તત્સ્વરૂપમાં કારણકારી પણ હોય. હા હા, બહારનું બહારનું જ્ઞાન એ જ્ઞાન નથી, એ પર જ્ઞાન છે. પર એ આવી ગયું છે આપણે જ્ઞેય નિષ્ઠ
જ્ઞેય નિમગ્ન બેન ના ઉલ્લેખ આવી ગયું છે. આને 11 અનંત વાર કર્યું છે, 9 પૂર્વે અનંત વાર થયા છે. એ જો સ્વજ્ઞેય હોય તો તો કલ્યાણ થઈ જાય ત્યાં. એનાથી એક ભોગ ઘટ્યો નથી. હે, એ ભવ જ છે ત્યાં વધવાનું શું, એ પોતે જ ભવ સ્વરૂપ છે. જેમ રાગ ભવ સ્વરૂપ છે એમ પરસંબંધી નું જે જ્ઞાન સ્વનું મૂકીને એ ભવ સ્વરૂપ જ છે. જેની વાત છે પ્રભુ, આવો વિતરાગ માર્ગ સર્વજ્ઞ પરમેશ્વરના મુખથી નીકળેલી વાણી છે, આ છે સાર. આ તો સમય સાર છે, ઓલું પ્રવચન સાર, દિવ ધનીનો સાર, આ તો આત્માનો સાર. વ્યાપ વ્યાપક પણ તત્સ્વરૂપમાં જ હોય, જો તત્સ્વરૂપમાં જ હોય, એકાંત કરી નાખ્યું. કથનચિત તત્સ્વરૂપમાં, કથનચિત અતત્સ્વરૂપમાં, હે એમ નહીં. હા હા, એ અસ્થિથી કહ્યું. અતદ આત્માની અપીલ નહીં, અતત સ્વરૂપમાં ન જ હોય. અને વ્યાપ વ્યાપક ભાવ સંબંધ પ્રત્યે, એટલે કે વ્યાપક ભાવના સંભવ વિના, હા હા, કર્તૃ કર્મ સ્થિતિ કા, કર્તા કર્મની સ્થિતિ કેવી, હા હા, રાગ નો કાર્ય આત્માનો, આત્મા કરતા અતત સ્વરૂપમાં એમ ક્યાંથી આવ્યું, સમજાણું કાંઈ. તત્ સ્વરૂપમાં આવે આત્મા કરતા, અને એના શુદ્ધ સ્વભાવના પરિણામ મોક્ષ માર્ગના. આ આત્મા વ્યાપક અને મોક્ષ માર્ગના પરિણામ વ્યાપ્ય, એ તત્સ્વરૂપમાં કરતા કેમ પણ હોય, પણ રાગ તે વ્યાપ્ય આત્માનું, આત્મા વ્યાપક કાર્ય કરતા એમ નથી, અતત સ્વરૂપમાં વ્યાપ વ્યાપક નથી. હા હા હા, એ પૂદગલ પરિણામમાં વ્યાપક આત્મા અને વ્યાપ પૂદગલ પરિણામ એમ નથી. હા હા, પૂદગલ વ્યાપક અને ગજબ વાતો છે. ભગવાનની ભક્તિ, ભગવાનની સ્તુતિ એ પણ પૂદગલના પરિણામનો વ્યાપકનો વ્યાપ છે. આ પૂદગળના પૂદગળ પોતે પરણમીને તે રીતે વ્યાપ છે, તેનું થયું છે. સમજાય છે ભાઈ પ્રેમજીનભાઈ? આવો માર્ગ, અરે અસ્તિ નાસ્તી કરી. ત્રીજી વાત, એ વ્યાપ વ્યાપ ભાવના સંભવીને, ત્રીજું કરતા કર્મ સ્થિતિ કા, જ્યાં વ્યાપ વ્યાપક પણ નથી ત્યાં કરતા કર્મ પણ કેવું, રાગ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એ અતત સ્વરૂપમાં તો છે નહીં, સમજાણું કાંઈ. આ બેની ક્રિયાની તો વાતો ક્યાં ગઈ, શરીર વાણી મનની પર્યાય એનો વ્યાપક પરમાણુ ને એનો વ્યાપી પર્યાય એની, આ તો આત્મામાં થતા રાગના પરિણામ, ભક્તિના પરિણામ, સ્તુતિના પરિણામ, પરમાત્મા પરદ્રવ્ય છે ને, એ પરિણામની સાથે અતત સ્વરૂપ હોવાથી આત્માને તેનું કરતા કર્મ પણ નથી. સમજાણું કાંઈ છે ને, એમાં છે ને કે નહીં? ત્રણ વાત થઈ, કરતા કર્મપણું એટલે કારણકારીપણું વ્યાપ વ્યાપકમાં તત્સ્વરૂપમાં હોય,
અને વ્યાપ વ્યાપક સિવાય અતત સ્વરૂપમાં કરતા કર્મ પણ હોય નહીં. માટે વ્યાપ વ્યાપક ભાવના સંભવીને કરતા કર્મની સ્થિતિ કેવી? આવું જીણું છે પ્રભુ. અર્થાત કરતા કર્મની સ્થિતિ ન જ હોય એટલે વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે તે આત્માનું વ્યાપ્ય અને આત્મા વ્યાપક એ અતત સ્વરૂપમાં હોઈ શકે નહીં. એ અતત સ્વરૂપ છે. વિચન નહી આવું છે. ઇતિ ઉદામ વિવેક ધસ્મર. અહો ભારે ના, અહો શું કે છે, શું કલશ થી કલશ. ઓહો આવો પ્રબળ વિવેક રૂપ, આવો પ્રબળ વિવેક રૂપ એટલે રાગ આદિના પરિણામ અતત સ્વરૂપ છે, ભગવાન જ્ઞાતાના પરિણામ તત્ સ્વરૂપ છે. આવો પ્રબળ વિવેક છે. આ આવો પ્રબળ વિવેક રૂપ, આવો પ્રબળ ભેદ રૂપ. આવો પ્રબળ ભેદ જ્ઞાન રૂપ. અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે, પ્રબળ વિવેક રૂપ ભેદ રૂપ અને જે જ્ઞાનને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જ્ઞાન પ્રકાશ. રાગના પરિણામથી પૂદગળના પરિણામથી પૂદગળનું વ્યાપ્ય તે અતત સ્વરૂપ તે તત સ્વરૂપમાં હોઈ શકે નહીં. ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા તે કરતા અને તેના પરિણામ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય તેનું પરિણામ વ્યાપ્ય. એ પણ ભેદથી આવી વાત છે. નિશ્ચયથી તે મોક્ષનો માર્ગના પરિણામ ષટકારકથી પ્રણમતા પોતાથી છે. ધ્રુવ ભગવાન ધ્રુવ છે એ ક્યાં પ્રણમે છે? શું કળશ વ્યાપ વ્યાપકપણું તત્સ્વરૂપમાં હોય તો તત્સ્વરૂપ તો ભગવાન જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે પ્રભુ. તે તત્સ્વરૂપમાં એનું જ્ઞાન ને આનંદના પરિણામ વ્યાપ્ય ને આત્મા વ્યાપક એમ કહી શકાય. પણ રાગ વ્યાપ્ય ને આત્મા વ્યાપક એમ કોઈ રીતે વિવેકથી ભેદથી કામ છે ત્યાં ન કરાય છે. દ્રષ્ટિ ફેરે બધો ભાવ ફેર પડી જાય છે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ વિનાયકની દ્રષ્ટિ થઈ તેની જાણવા દેખવાના આનંદ અને મોક્ષના માર્ગના પરિણામનું તેનું વ્યાપ થાય. અને તે જ્ઞાનમાં રાગ નિમિત્ત હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નહીં અને રાગ થી જ્ઞાન થયું તે રાગનું જ્ઞાન કાર્ય નહીં. જેની વાત છે ભાઈ તો વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ કેવળીના વચનો છે એ સંતો જગતને જાહેર કરે છે.
આવો પ્રબળ વિવેક રૂપ છે, ઉદામ વિવેક, ઉદામ વિવેક એમ પ્રબળ વિવેક રૂપ. હા હા હા, ધર્મ દસમર એટલે વિવેક કર્યો. સર્વને ગ્રાસી અહો ભારેણમ, ગ્રાસીભૂત કરવાનો જ એનો સ્વભાવ છે. જ્ઞાન તો સ્વને જાણે પરને જાણે તે જાણવાનું કાંઈ પોતાનું પોતાથી થાય, એ બધાને જાણવાનો ગ્રાસીભૂત કોળિયો કરી જાય. લોકાલોક છે તે પણ જ્ઞાનની પર્યાયમાં કોળિયો થઈ ગયો છે નિમિત્ત રૂપે. ગ્રાસીભૂત એ જ્ઞાનની પર્યાયનો એટલો સ્વભાવ છે કે લોકાલોક ભલે એમાં નિમિત્ત હોય પણ એ જ્ઞાનની પર્યાય પોતાના ઉપાદાનથી થઈ છે. તેથી તે પર્યાયનો સ્વભાવ સર્વને કોળિયો કરી જવું, કોળિયો નાનો મોઢું મોટું એમ જ્ઞાનનો પ્રકાર મોટો નહીં લોકાલોક કે કોળિયા સમાન છે. ભાષા તો હાદી છે પ્રભુ, આ વસ્તુ તો પણ હવે બીજું શું થાય એને બીજી રીતે કરે તો કઈ. ખરેખર મુનિઓનો શુદ્ધ ઉપયોગ જે છે તે તેનો વ્યાપ છે અને આત્મા વ્યાપક છે, એ પરથી ભીન પાડવાની અપેક્ષા. ભાઈ શું કીધું? આ તો બધા શુદ્ધ ઉપયોગ નું બપોરે આવ્યું ને સંભાવિત ને. અરે પ્રભુ એનો અર્થ એવો કર્યો ભાઈ, અભિમુખ એમ નથી બાપા. મુનિ એનો આત્મા કરતા કેવો અને મોક્ષ માર્ગના પરિણામ તેનું કાર્ય કેવું એ પરથી ભીન પાડવાની અપેક્ષા છે. રાગ તેનું કાર્ય છે, વ્યવહાર રત્નત્રય તે રાગ એનું આત્માનું કાર્ય છે એમ નથી. અશુદ્ધ નહીં, એ તો પર્યાયમાં એની થાય છે એટલી અપેક્ષા, પણ સ્વભાવ દ્રષ્ટિમાન સ્વભાવમાં નથી માટે તેને પરના પરિણામ કીધા એમ કેવું છે. નહીં, એ તત્સ્વરૂપ નથી એનું, એનું સ્વરૂપ તો ચૈતન્ય સ્વરૂપ છે, ભગવાનનું જ્ઞાયક સ્વરૂપ છે. એ તત્સ્વરૂપમાં રાગનું કાંઈ ક્યાંથી આવે? એ તો બપોરે આવી ચૈતન્ય સ્વરૂપ. ચારે કોરથી જુઓ તો સંતોની વાણીનો અવિરોધ પણ ઊભું થાય છે. પણ તેરાના કામ છે ભાઈ. એ વાતને જીલવી એ પણ એક પાત્રતા હોય છે. આવી વાત બાપુ, ભગવાન આત્મા રાગથી ભીન પડેલો વિવેકરૂપ વિવેક જ્ઞાન, એવું જે જ્ઞાન સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે, એવું જે જ્ઞાન પ્રકાશ તેના ભારથી, જ્ઞાન પ્રકાશના ભારથી અજ્ઞાન અંધકારને ભેદતો, રાગ તે અજ્ઞાન છે એને તોડતો ભેદતો, આ આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને જ્ઞાયક છે, તે જ્ઞાન સ્વરૂપ થઈને દ્રવ્ય સ્વભાવ ગુણ સ્વભાવ જ્ઞાયક સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવ હોવાથી એની શક્તિ સર્વ પોતે પોતાના ત્રિકાળને જાણીને દેખે એવું એનો સ્વભાવ છે. ત્રિકાળ જ્ઞાન દર્શનનો ત્રિકાળી પોતાના સ્વરૂપને જાણવા દેખવાનો સ્વભાવ છે. એ જયારે પર્યાયમાં તો ગુણમાં વાત કરી,
હવે પર્યાયના જ્ઞાન થયું એ પણ સર્વને ગ્રાસીભૂત કરવાનો સ્વભાવ છે. શું કહ્યું ઈ કે જે આત્માનો ત્રિકાળી જ્ઞાન દર્શન જે સ્વભાવ છે એ પોતાના ત્રિકાળીને જાણવા દેખવાના શક્તિવાળું એ તત્વ છે. નિયમસારમાં આવ્યું છે એ ત્રિકાળી જ્ઞાન દર્શનને ત્રિકાળી દ્રવ્યને જ્ઞાન દર્શન જાણે દેખવાનું સ્વભાવ વાળું છે એ જયારે પર્યાયમાં પ્રગટ થાય સત્સ્વરૂપ રાગથી ભિન્ન પડી સ્વભાવની દૃષ્ટિ થઈને આશ્રય આપવાનું આવ્યું ત્યારે જે પર્યાય પ્રગટ થાય છે મોક્ષના માર્ગની એ જીવનું વ્યાપનામ કાય છે. આ વ્યવહાર રત્ન તરી જીવનું કાર્ય નહીં. નરુભાઈ આવું છે એમાં વ્યવહાર રત્ન તય થી નિશ્ચય થાય. અરે ભગવાન શાસ્ત્રમાં કહ્યું છે ને એ તો નિમિત્તનું જ્ઞાન કરવા કહ્યું ભાઈ રત્નનો વિરોધ થઈ જશે. આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને પર્યાયની વાત ચાલો એ ભગવાન જ્ઞાયક સ્વરૂપ તો છે પણ હવે પર્યાયમાં જ્ઞાન સ્વરૂપ થઈને તે કાળે કરતૂત રહી થયેલો શોભે છે. જાણવાના પરિણામ જે થયા તે પરિણામ થયો થકો પરિણામ રૂપે થયો થકો એમ રાગ રૂપે થયો થકો નહીં તત્સ્વરૂપે પરિણામ રૂપે થયો થકો થઈને તે કાળે તે જ સમયે એમ કરતૂત રહી થયેલો શોભે છે. રાગના કાર્યના કરતા રહી થઈને જ્ઞાન સ્વરૂપ થઈને શોભે છે. બહુ ગાથા હારી આવી પ્રેમજીને તમે લંડનથી આવ્યા ને લંડનમાં વાંચે છે. એક કલશમાં કેટલું નાખ્યું ભાવાર્થ એક એક ગાથા એક એક પદ ને એક એક કળશ આખું સ્વરૂપ ભરી દેવાની તાકાત છે. ભાવાર્થ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે વ્યાપક દરેક અવસ્થામાં રહેલો હોય તેને વ્યાપક કહીએ અને કોઈ એક અવસ્થા વિશેષ ખાસ તે વ્યાપકનું વ્યાપકાય કહીએ. આત્મા જ્ઞાયક એની દરેક અવસ્થામાં વ્યાપક છે અને તેની જ્ઞાન પર્યાય તેનો વ્યાપ છે. અવસ્થા વિશેષ અવસ્થા એનું કાર્ય છે. વ્યાપક જ્ઞાયક ત્રિકાળી બધી અવસ્થામાં વ્યાપનારો છે અને કોઈ એક જ અવસ્થા તેને વિશેષ પર્યાય કહે છે વ્યાપ કહે છે. એ વ્યાપક બુદ્ધિ અવસ્થામાં વ્યાપનારો જ્ઞાની પર્યાયમાં વ્યાપે છે. સમજાણું કાંઈ આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અહીં તો દ્રવ્યને તૈયારી કરવું છે પરથી બિન દ્રવ્ય તો વ્યાપક છે. આત્મા જ્ઞાયક દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ છે
જે મોક્ષ માર્ગની જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય એ વ્યાપ્ય છે, કાયલ છે. હા 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 હા, એ જ્ઞાયક છે તે કારણ પરમાત્મા. દરેક અવસ્થામાં એ હોય છે અને અવસ્થા એક સમય વિશેષ છે, તેનું કાર્ય છે. દ્રવ્ય વ્યાપક છે અને પર્યાય વ્યાપ છે, નિર્મળ પર્યાય વ્યાપ છે. અહીં કેમ છો? રાગ એનો વ્યાપ છે, આ છે નહીં, એ પૂદગળમાં જાય છે. હા, દ્રવ્ય પર્યાય ભેદ રૂપ જ છે. અહીં તો એ સિદ્ધ કરવું છે ને, પરથી ભિન્ન સિદ્ધ કરવું છે ને. રાગ આદિ પૂદગળના ભાવ એનાથી ભિન્ન, એથી અહીં કહ્યું છે કે દ્રવ ને પર્યાય અભેદ રૂપ જ છે. દ્રવ જે જ્ઞાયક ભાવ અને નિર્મળ પર્યાય તે અભેદ છે, સ્વમાં આશ્રય થયેલી તે અભેદ છે. અભેદ નો અર્થ કઈ પર્યાય દ્રવ્ય રૂપ થઈ ગઈ છે એમ નથી, પણ પર્યાય આમ જે ભેદરૂપ હતી આમ થઈ છે અને અભેદ થઈ છે. એક એક શબ્દ ના અર્થ આવા પાછા પકડાય હું છે ને, ભાષા સાદી છે પ્રભુ, પણ તું એવો છો અંદર માં અલૌકિક ચીજ. હા હા, એ જ્ઞાયક છે તે વ્યાપક છે અને એના નિર્મળ પરિણામ મોક્ષના માર્ગના તે વ્યાપ છે. આમ દ્રવ્ય ને પર્યાય અભેદ રૂપ જ છે. આવડા દ્રવ્ય ને પર્યાય જુદા સી આ નથી સિદ્ધ કરવું. સંવર અધિકારમાં તો પર્યાય નું ક્ષેત્ર ભિન્ન છે, પર્યાય નો ભાવ ભિન્ન છે, દ્રવ્ય નો ભાવ ભિન્ન છે. અહીંયા તો પૂદગળના પરિણામથી ભિન્ન બતાવ્યો, એવું જે જ્ઞાનના પરિણામ જે થયા તે જ્ઞાતાનું વ્યાપ છે, જ્ઞાતા તેનો કરતા કરણ કારણ છે. હા હા હા, આમાં ઘરે એની મળે સમજે તો હું આમાં કાઢે, મોટાણી પ્લાસ્ટિકનો ભૂકો કાઢે. ભાવ કરે એમ બીજું, હા પેલું બાકી બીજું શું છે? હા હા હા, પ્લાસ્ટિક નો ભૂકો કાઢી શકતા નથી. હા હા હા, નાની કામ બાપુ. હા હા, જો પાછું શું કે છે કે દ્રવ્યનો આત્મા સ્વરૂપ અથવા સ્વરૂપ તે પર્યાયનો આત્મા, જોયું જે દ્રવ્યનો આત્મા એટલે સ્વરૂપ, દ્રવ્યનો આત્મા સ્વરૂપ, આત્મા સ્વરૂપ અને અથવા સત્વ, દ્રવ્યનો દ્રવ્યનો આત્મા, દ્રવ્યનું સ્વરૂપ અને દ્રવ્યનું સત્વ, તે જ પર્યાયનો આત્મા સ્વરૂપ અને સત્વ. ફરીને વધારે લેવાય છે, ફરીને વસ્તુ છે જે આત્મા, ભગવાન આત્મા આપણે અત્યારે એના ઉપર લીધું છે ને, એનું દ્રવ્યનું સ્વરૂપ આત્મા એટલે સ્વરૂપ મૂળતો, એનું વ્યાખ્યા કરી કે દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો ભાવ, તે દ્રવ્યનું સ્વરૂપ. હા હા, તે દ્રવ્યનું સત્વ. હા હા હા, સત સત પ્રભુ જ્ઞાયક સત, સત દ્રવ્ય તેનો જ્ઞાયકપણું તેનું સત્વ. સતનું સત્વ તેજ પર્યાયનો આત્મા એટલે પર્યાયનો ભાવ, તેજ પર્યાયનું સ્વરૂપ અને તેજ પર્યાયનું સત્વ. હા દ્રવ્યનું સત્વનું સત્વ,
અને પર્યાયનું સત્વ બે એક છે એમ આ અપેક્ષા. પરનું સત્વ જુદું પડવું છે ને અત્યારે. હા 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 હા. દયાદાન ભક્તિ સ્તુતિ નો રાગ છે તે પૂદગળ નું સતનું સત્વ છે. આ નિર્મળ પર્યાય ને નિર્મળ ભગવાન એ જે દ્રવ્યનો આત્મા. હા હા હા. દ્રવ્યનો જે સ્વભાવ તે જ સ્વરૂપ તે તેનું સત્વ તે જ પર્યાયનો આત્મા. હા 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 હા. એની ત્રિકાળીનું સ્વરૂપ એનું છે એનું ભેગું પર્યાય. પર્યાયનો આત્મા એટલે ત્રિકાળી અને સ્વરૂપ અને સત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપી છે, દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે, દ્રવ્ય નિર્મળ પર્યાયમાં વ્યાપે છે. કઈ અપેક્ષાના કથન છે. એક બાજુ કઈક પર્યાય સટકાર થી પરણમે છે, દ્રવ્ય ગુણ ની અપેક્ષા નથી. આ તો પરથી ભૂતગળના પરિણામ રાગ આદિ દયાદાન વર્ષદાદી એનાથી ભિન્ન બતાવવા દ્રવ્ય નો સ્વરૂપ તે પર્યાય નું સ્વરૂપ છે એમ. હા 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 હા. એવી અપેક્ષા વિતરાગ માર્ગની. હા હા. કોલાભાઈ સમજાય છે કે નહીં? આ ત્યાં વડોદરામાં કઈ સમજાવ્યું નથી કે ડીટી ત્યાં. હા 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 હા. દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો દ્રવ્યનો ભાવ એમ. દ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યનું સત્વ તે પર્યાયનો આત્મા એટલે પર્યાયનો ભાવ પર્યાયનું સ્વરૂપ પર્યાયનું સત્વ. હા હા. એટલે અહીં રાગના દ્રવ્ય પર નું સત્વ એની આજે કઈ સંબંધ નથી. સમજાણું કઈ ઝીણું બહુ બાપુ. હા હા. વિતરાગ માર્ગ સર્વજ્ઞ પરમેશ્વર આરે. હા હા. જેને લોકા લોકનું જ્ઞાન કહેવું એ કે જ વ્યવહાર છે. એ જ્ઞાન એ લોકાલોક ને કોળિયો કરી ગયો. હા ભૂલા માત આવે છે ને પ્રવચન સર નહી કૂતરાઈ ગયો. જ્ઞાન માં કૂતરાઈ ગયો ખોડાઈ ગયો. હા હા. અને પ્રવચન સાર ના પેલા ભાગમાં તો આવે છે ને આવશે આગળ. આ તો સમય સાર છે પ્રવચન સારમાં કે બધા જાણે અંદરમાં જ્ઞાનમાં કેમ ન હોય. કારણ કે એ સંબંધીનું જ્ઞાન થયું ને એટલે જ્ઞાનમાં છે એમ કહેવામાં આવ્યું છે. હા હા હા. આમ દરેક પર્યાયમાં દ્રવ્ય વસ્તુ છે તે અવસ્થામાં વ્યાપે. દ્રવ્ય જે વસ્તુ છે એ પોતાની નિર્મળ અવસ્થામાં વ્યાપે એ એની અવસ્થા કહેવાય. રાગ એની પર્યાય જ નથી. દ્રવ્ય વસ્તુ પર્યાયમાં રહે વ્યાપે કાયર થાય અને પર્યાય દ્રવ્ય વડે વેપાઈ જાય કાયર થઈ જાય. દ્રવ્ય વડે કાયર થાય. હા હા. પર્યાય દ્રવ્ય વડે વેપાઈ જાય. હા 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 હા. આવો માર્ગ વિતરાગ નો આમાં ક્યાં લંડનમાં ક્યાં અનાર દેશ અને વેકનું સાંભળવાનું હોય. સાચી વાત બાપા. હા હા. આવી વાત બાપા. પ્રભુ તું કોણ છો? હા હા. તો
સારા દ્રવ્યનું પર્યાયનું સત્વ એક છે કે જ્યાં અને ઓલો રાગનું પૂતગળનું સત્વ ભિન્ન છે. એ પૂતગળને આરી સત્વમાં મળ્યું. પૂતગળ દ્રવ છે, એનું આત્મા એનું સ્વરૂપ ને એનું સત્વ, તેવું જ રાગ તેનું સ્વરૂપ આત્મા સ્વરૂપ અને સત્વ. ધીમેથી થાય છે પ્રભુ, થોડો વિચાર કરવાનો વખત પણ રહેતો છે. હા હા, અરે પરમાત્માના વિરહ પીડ્યા ત્રણ લોકનો નાથ ભગવાન બિરાજે છે. એની આ વાણી છે ત્યાં. હા, શબ્દો તો ભગવાન પાસેથી લાવી ના ગાથા બનાવી છે, પણ આ ટીકાકાર જે કે છે આ એ પણ જાણે કુંદકુંદાચારના પેટમાં પેસીને. હા હા, ટીકા એની કરી છે. આવું વ્યાપ વ્યાપક પણ તત્ સ્વરૂપમાં જ હોય છે ને, અભિન્ન સત્તા વાળા પદાર્થમાં જ હોય. એ અભિન્ન સત્તા થઈ પર્ય ને દ્રવ્ય અતત સ્વરૂપમાં ન હોય. જેમના સત્તા સત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થમાં ન જ હોય. ભગવાન આત્માનું સત્વ દ્રવ્ય ને પર્યાયનું સત્વ. પણ રાગ જે વ્યવહાર રત્નત્રયનો રાગ, ભગવાનની સ્તુતિનો રાગ, તેનું સત્વ ને સત્તદન ભિન્ન છે. હા 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 હા, એ ભાગશાળી ને કાને પડી વાત છે. બધા પરમાત્માની વાણી છે, ભગવાન ત્રિલોકના તીર્થંકર દેવની છે. આ તો જ્યાં વ્યાપ વ્યાપક પણ ભાવ હોય ત્યાં કરતા કર્મ ભાવ હોય. જ્યાં વ્યાપ વ્યાપક ભાવ વિના કરતા કર્મ પણ ન હોય. વ્યવહાર રત્ન ત્રયમાં વ્યાપ વ્યાપક પણ આપવાનું નથી, માટે તેમાં કરતા કર્મ પણ નથી. આવું જે જાણે છે તે પૂતગળ ને આત્માને કરતા કર્મ ભાવ નથી એમ જાણે છે. એ પૂતગળ એટલે પરિણામ રાગના આદિ છેલ્લે કહ્યું તો ને. આવું જે જાણે છે કે પૂતગળ ને એટલે રાગ આદિ ના પરિણામ પૂતગળ અને આત્માને કરતા કર્મ ભાવ નથી એમ જાણે છે. ભગવાન આત્મા કરતા અને દયાદાનના ભક્તિના સ્તુતિના પરિણામ કાર્ય એમ જ્ઞાની માનતો નથી એમ કે છે. છે પૂતગળ ને આત્માને નથી એમ જાણે છે. આમ જાણતા તે જ્ઞાની થાય છે. કરતા કર્મ ભાવથી રહી થાય છે અને જ્ઞાતા દ્રષ્ટા જગતનો સાક્ષીભૂત થાય. લ્યો વિશેષ કહેવાય છે.